તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર થ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણનો એક ટોપિક વિશે ચર્ચા કરીશું અને જેટલી પણ મહત્ત્વની વસ્તુ જે છે એ બધા વિશે જાણવાની કોશિશ કરીશું, બરાબર? તો જે ટોપિક જે છે એ મંકી પાર્ક એટલે કે વાંદરા માટેનું એક અલગથી પાર્ક બનાવવાનો છે, એના વિશેની કંઈક વાત કરવામાં આવી છે. તો આપણે એ બધી વસ્તુ જોઈએ, બરાબર? તો ક્યાં બનાવવાનો છે, કઈ જગ્યાએ, શા માટે મહત્ત્વનું છે, શું ચેલેન્જીસ છે, બરાબર, શું બધી વસ્તુ થઈ શકે છે, હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ શું છે, આ બધી વસ્તુ આપણે જોઈએ, બરાબર? તો સૌથી પહેલાં તો આ જે મંકી પાર્ક જે છે એ કર્ણાટકમાં બનાવેલો છે, કર્ણાટકમાં, બરાબર. અને કર્ણાટકની અંદર પણ કર્ણાટક જે છે એ વેસ્ટર્ન ઘાટનો એક ભાગ છે. વેસ્ટર્ન ઘાટ એટલે તમને ખબર હોવી જોઈએ, વેસ્ટર્ન ઘાટ એટલે કે ગુજરાતીની અંદર પશ્ચિમ ઘાટની પર્વતમાળા, તમે નામ સાંભળેલું હશે. ગુજરાતથી લઈ અને તમિલનાડુ સુધી આ જે વેસ્ટર્ન ઘાટ પશ્ચિમ ઘાટની જે પર્વતમાળા જે છે એ ત્યાં સુધી ફેલાયેલી છે, બરાબર. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે જો આ જે મહત્વની વસ્તુ જે છે તો આ પાર્ક છે એનું નામ શું છે? આ પાર્કનું નામ છે શિવામોગા મંકી પાર્ક, બરાબર. શિવામોગા મંકી પાર્ક, બરાબર. મંકી પાર્ક એટલે કે તમે સમજી શકો છો કે વાંદરા માટેનો એક પાર્ક બનાવવાનો છે. તો તમને પ્રશ્ન થશે કે આવો નિર્ણય કર્ણાટકની સરકારે શા માટે લીધેલો? તો એની પાછળનું એક કારણ એ છે કે ત્યાં આજુબાજુના જે ખેડૂતો જે છે એ ખેડૂતોની અંદર ખેતરમાં જે પાક વાવેલો હોય તો અહીંયા જે વાંદરાઓ જે છે એ પાકને ઘણું બધું નુકસાન કરે છે. લગભગ છેલ્લા એક વર્ષની અંદર ખાલી વાંદરાઓથી જે પાકનું નુકસાન થયેલું હતું, બરાબર, એ 300 કરોડ જેટલું, એક વર્ષની અંદર 300 કરોડ જેટલું નુકસાન ખાલી વાંદરાઓથી થઈ ગયું હતું, બરાબર. તો આ એક ચિંતાનો વિષય કહી શકાય છે. એટલે એના માટે આ એક વસ્તુ લેવામાં આવેલી છે, શિવામોગા પાર્ક મંકી પાર્ક બનાવો. પ્રશ્ન ડાયરેક્ટ એવો પૂછાશે, શિવામોગા મંકી પાર્ક તો કે કર્ણાટકની અંદર, બરાબર. આ મુદ્દો એન્વાયરમેન્ટનો ટોપિક તો છે, તે સાથે સાથે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ એની સાથે સંબંધિત છે. તો હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટનો મતલબ શું થાય કે પ્રાણીઓ જે છે એ માણસોની આજુબાજુ આવી જાય છે અને બંને વચ્ચે ટકરાવ થાય છે. માણસ અને પ્રાણી જે છે આમને સામે આવી જાય છે અને બંને ફાઇટિંગ કરવા લાગે છે. ઘણી બધી વાર માણસે પણ પ્રાણીનો શિકાર કરવો પડે છે, એને મારી નાખવું પડે છે, અથવા એનિમલ ઘણી બધી વાર પોતાના બચાવ માટે હ્યુમન માણસનો શિકાર કરી નાખે. જો આ તમને ખબર હોય, હવે પરીક્ષામાં સ્ટેટમેન્ટ સ્વરૂપે અથવા બીજી કોઈ રીતે એવું કહી દે કે શિવામોગા મંકી પાર્ક આ ભારતનો સૌ પ્રથમ મંકી પાર્ક છે એવું કહી દે તો ખોટી વાત, બરાબર. ફર્સ્ટ મંકી પાર્ક આ છે નહીં. ફર્સ્ટ મંકી પાર્ક આની પહેલાં હિમાચલ પ્રદેશની અંદર બનાવવામાં આવેલો હતો. એટલે તો કર્ણાટકને આવો વિચાર આવેલો કે આપણે પણ આ પ્રકારનો મંકી પાર્ક બનાવી દઈએ જેના કારણે જેટલા પણ વાંદરાઓ જે છે એ આપણને હેરાનગતિ ન કરે અને મંકી પાર્કની અંદર સચવાઈ રહે, બરાબર. હિમાચલ પ્રદેશની અંદર બનાવેલો છે અને લોકો એવું કહે છે, ઘણા બધા લોકો એક્સપર્ટ ઘણા બધા એવું માને છે કે આ મોડેલ જે છે એ સક્સેસ છે હિમાચલ પ્રદેશનું. પરંતુ ઘણા બધા એવા લોકો પણ છે કે જે એવું માને છે કે આ મોડેલ એટલું બધું સફળ છે નહીં, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. હવે જો આની અંદર જે વેસ્ટર્ન ઘાટની અંદર શિવામોગા મંકી પાર્ક આવેલો છે, બરાબર. હવે અહીંયા બીજી એક મહત્વની વસ્તુ છે કે અહીંયા ઘણી બધી બાયોડાયવર્સિટી આવેલી છે. બાયોડાયવર્સિટીનો મતલબ શું થાય? બાયોડાયવર્સિટી એટલે કે ઘણી બધી જૈવ વિવિધતા આવેલી છે. એટલે કે જૈવ વિવિધતાનો મતલબ શું? ત્યાં ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ, બરાબર, અને વનસ્પતિ, આ બધી જ વસ્તુ ઘણી બધી અલગ અલગ પ્રકારનું અહીંયા જોવા મળે છે. બાયોડાયવર્સિટી, બાયોડાયવર્સિટીમાં આ રીચ છે એટલે કે સમૃદ્ધ છે. કઈ જગ્યાએ? વેસ્ટર્ન ઘાટનો ભાગ છે તો ત્યાં તો હોય જ શકે એ તમે સમજી શકો છો. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો અહીંયા બાજુમાં તે એક સરાવતી નદી નીકળે છે. કઈ બાજુમાંથી નદી કઈ નીકળે છે? સરાવતી નદી. તો આ તમને ખબર હોવી જોઈએ, સરાવતી નદી. અને સરાવતી નદી ઉપર તે ભારતનો એક સૌથી ઊંચો ધોધ આવેલો છે. કયો? જોગનો ધોધ, જેને ઇંગ્લિશમાં જોગ ફોલ કહે છે. ફોલને ગુજરાતીમાં શું કહેવાય? ધોધ, બરાબર. સરાવતી નદી, જોગનો ધોધ, કર્ણાટકની વાત કરે છે, શિવામોગા મંકી પાર્ક, વેસ્ટર્ન ઘાટ, બરાબર. આ બધી વસ્તુ ખબર છે, હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ, બરાબર. હવે અહીંયા બીજી વસ્તુ મહત્વની શું છે કે સરાવતી વાઇલ્ડ લાઈફ સેન્ચુરી એટલે કે સરાવતી અભયારણ્ય પણ આવેલું છે. શું? સરાવતી નામનું અભયારણ્ય પણ આવેલું છે. એવો પ્રશ્ન પૂછાય છે કે સરાવતી અભયારણ્ય ક્યાં આવેલું છે? કર્ણાટકની અંદર આવેલું છે, વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, બરાબર. બીજી મહત્વની વસ્તુ, આ જે અભયારણ્ય જે છે ત્યાં એક મહત્વની વસ્તુ આવેલી છે, એક વાંદરો જોવા મળે છે, એનું નામ શું છે? લાયન ટેઇલ્ડ મકાવ, લાયન ટેઇલ્ડ મકાવ, બરાબર. આ એક ત્યાંનું એટ્રેક્શન એટલે કે ત્યાંનું આકર્ષણ છે, બરાબર, લાયન ટેઇલ્ડ મકાવ. પ્રશ્ન પૂછે છે લાયન ટેઇલ્ડ મકાવ ક્યાં જોવા મળે છે? તો કર્ણાટકની અંદર સરાવતી નદી, સરાવતી વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, સરાવતી જે અભયારણ્ય જે છે ત્યાં લાયન ટેઇલ મકાવ. એ પણ વાંદરાની જ એક પ્રજાતિ છે, આ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર. આટલી બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે જો બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આની પહેલાં વાંદરાની અંદર કાયસાનોર નામનો એક ફોરેસ્ટ ડિસીઝ જોવા મળે છે, જે વાંદરા અને ઉંદર આ બધાની અંદર જોવા મળે છે. હવે જો બીજી મહત્વની વસ્તુ જોઈએ, એ ડિસીઝને એ બધું એટલું બધું મહત્વનું છે નહીં, પરંતુ જે મહત્વની વસ્તુ જે છે એ જોઈએ. તમને એવો પ્રશ્ન થશે કે વાંદરાની સંખ્યા વધારે શા માટે છે? વાંદરાની સંખ્યા
વધારે સામાન્ય. તો એનું એક કારણ એવું છે કે વાંદરા ડરે છે કોનેથી, તો વાંદરા જે છે એ સિંહ વાઘ દીપડા આવા જે હિંસક પ્રાણીઓ જે છે એનાથી વાંદરાને ડર લાગે છે, એનાથી વાંદરા શું થાય છે એનાથી ડરે છે. પરંતુ અત્યારે વાંદર શું છે કે સિંહ વાઘ આ બધાની સંખ્યા પણ ઘટી રહી છે. સિંહ જે છે એ તો આખા એશિયાની અંદર માત્ર ગુજરાતના જૂનાગઢમાં જોવા મળે છે, બીજે ક્યાંય તો જોવા મળતા નથી, બરાબર. એટલે એના કારણે વાંદરા જે છે એમને છોટું ચડી ગયું છે અને એમની સંખ્યા વધી ગઈ છે. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો વાંદરા જે છે, વાંદરા બરાબર એને એક રીતે આપણે હિન્દુ માઇથોલોજી અનુસાર, હિન્દુ ધર્મની અનુસાર એને એક હનુમાનજીનું વાહન પણ માનવામાં આવે છે, બરાબર. એટલે એના કારણે એને શિકાર કે એવું કંઈ કરવામાં આવતું નથી. બીજી મહત્વની વસ્તુ, વાંદરા જે છે એ હ્યુમન માનવ વસાહત જે હોય એની નજીક શા માટે આવે છે, તો એનું એક કારણ એવું છે કે વાંદરા જે છે એ હ્યુમન વસાહતની નજીક આવે છે. કારણ કે વાંદરાને જ્યારે આપણે ઘણા બધા ખોરાક આપતા હોય, બરાબર, વાંદરા આજુબાજુમાં ક્યાંક હોય અને આપણે એને ખોરાક આપતા હોય, તો વાંદરાઓને જે આપણો જે ખોરાક જે છે, આપણું જે ડાયટ જે છે એ એને પસંદ આવી ગયું છે, બરાબર, એને પસંદ આવી ગયું છે. હકીકતમાં જોઈએ નેચરલી કુદરતી રીતે તો વાંદરાનું એ કોઈ ડાયટ નથી. આપણે વાંદરાને મમરા રોટલી આવું બધું અલગ અલગ વસ્તુ જે લઈ ગઈ હોય, બરાબર, એને ખવડાવતું, પરંતુ એ એનું નેચરલ ડાયટ નથી. એનું નેચરલ ડાયટ તો એને જંગલમાં જે મળતું હોય એ છે, બરાબર. પણ તેમ છતાં પણ આપણે એને નવું નવું આપતા હોય તો એ એને પસંદ આવી ગઈ છે, એના કારણે આ બધી વસ્તુ થાય છે, બરાબર. તો આ હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટનો આખો મુદ્દો છે. હવે બીજો એક ટોપિક આપણે સમજી લઈએ કે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટને અટકાવવા માટે શું કરવું જોઈએ, એ મોસ્ટ આઈએમપી ટોપિક છે, બરાબર. તો તે આપણે જોઈએ, બરાબર. તો હવે જો તમે અહીંયા આ જે લાયન ટેઇલ્ડ મકાઉ જે છે આ વાંદરાની પ્રજાતિ એને પણ તમે અહીંયા જોઈ શકો છો, આ એનો ફોટો છે, બરાબર. હવે આપણે બીજી મહત્વની વસ્તુ જોઈએ કે મેન એનિમલ કોન્ફ્લિક્ટને કઈ રીતે અટકાવી શકાય, તો એના અમુક અહીંયા સોલ્યુશન એટલે કે અમુક વિચાર આપી શકેલા છે, બરાબર. જો 100% આ જ વસ્તુ કરવી જોઈએ એવું નથી, બરાબર. આમાંથી અમુક જે લાગુ પડતા હોય એને અપનાવી શકાય અને બીજા જે રીતે અનુકૂળ આવતા હોય એ રીતે અપનાવી શકાય, બરાબર. બીજું મંકી પાર્ક બનાવો એ તો એનું સોલ્યુશન છે જ નહીં. જો અહીંયા આપણે પહેલાં મહત્વની વસ્તુ જોઈએ કે હ્યુમન મેન એનિમલ કોન્ફ્લિક્ટ જે છે એ શા માટે થાય છે, તો એના કારણો આપેલા છે કે સૌથી પહેલાં તો આપણે જંગલ જે છે એનું નાશ કરી નાખેલું છે, ડિસ્ટ્રક્શન ઓફ ફોરેસ્ટ. પછી લોસ ઓફ વાઇલ્ડ લાઈફ હેબિટેટ્સ, એટલે કે આ જે પ્રાણીઓને રહેવા માટેની જે જગ્યા હેબિટેટ એટલે એમનું જે નિવાસ સ્થાન એનું આપણે નાશ કરી નાખ્યું. ગ્રોવિંગ અર્બનાઇઝેશન જે છે શહેરીકરણની આ બધી વસ્તુ વધતી ગઈ છે. એક્સપાન્ડિંગ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ અરાઉન્ડ ફોરેસ્ટ ગ્રાસલેન્ડ્સ, એગ્રીકલ્ચરને ઉદ્યોગને આ બધું વધતું ગયું છે. વોટર હોલ્સ લાઈક સ્ટ્રીમ્સ એન્ડ પોન્ડ્સ આર ડ્રાઇંગ અપ, પાણીના જે સ્ત્રોતો જે છે, બરાબર, તળાવને નદીને ઝરણાને આ બધી વસ્તુ ધીમે ધીમે સુકાઈ રહી છે, એના કારણે પ્રાણીઓને પાણી પીવાની સમસ્યા આવી રહી છે. સુગર એન્ડ પ્રોટીન રીચ એગ્રો પ્રોડક્ટ્સ ઇઝ એટ્રેક્ટિવ, બરાબર. તો આ બધા કારણો જે છે જે તમે લખી શકો છો હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ વિશે લખવાનું થાય તો, બરાબર. તો આ તમને ખ્યાલ હોવું જોઈએ. તો આજ માટે આટલું રહેવા દઈએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.